તો અહીંયા મૂકો પિસ્તાલીસ ગુણ્યા બે, તો
करो पिस्तालीस गुणिया बे प्लस तमारी शेष केटली जीरो बराबर छे। हवे आपणे आनो गुस्सा कई रीते खबर पड़शे गुस्सा कयो लेवानो छे ते बराबर छे। तो जे जीरो ने आगळनी संख्या जे आवे ए तमारो होय छे गुस्सा। जो तो जीरो ने आगळनी संख्या कई छे कोण कहेशे जीरो ने आगळनी संख्या कई आवी छे पिस्तालीस आवी छे। जीरो थी आगळनी संख्या कई छे पिस्तालीस छे। तो पिस्तालीस तमारो हो थयो गुस्सा थयो तो अहीं लखवी अहीं अंतिम शून्यता एटले के शून्य सिवायनी शेष तमारे केटली छे पिस्तालीस होवाथी 135 अने 225 नो गुस्सा केटलो छे 45 મળે બરાબર છે। આ તમે કહી દેશો શેષ તો શેષ તમારે જે મળે શૂન્યતર સિવાયની બરાબર એટલે કે શૂન્ય સિવાય તમારી જે શેષ છે એ તમારો હોય છે ગુસ્સા હોય છે બરાબર છે। અહીં તમારો દાખલા નંબર એક પૂરો થાય છે। હવે આપણે દાખલા નંબર બે ની રકમ આપણને આવી આપી છે કે 38,220 અને 196। હવે આમાંથી કોણ કહેશે કે નાની સંખ્યા કઈ છે મોટી સંખ્યા કઈ છે। આમાંથી નાની સંખ્યા કઈ છે 196 અને મોટી સંખ્યા કઈ છે 38,220। તો અહીં લખવી અહીં 38,220 ગ્રેટર દેન 196 બરાબર છે એ બરાબર લેવાની છે। મોટી સંખ્યા કઈ છે 38,220 અને નાની સંખ્યા કઈ છે 196 બરાબર। તો હવે લખી સૂત્ર કયું હતું આપણું કે એ બરાબર બી ક્યુ પ્લસ આર આ સૂત્ર યાદ રાખવાનું છે બધાએ। એની કિંમત કેટલી છે 38,220 બરાબર બી ની કિંમત 196 પ્લસ હવે કરો આ બેનો ભાગાકાર કે 38,220 ભાગ્યા 196 બરાબર છે। તો કેટલા વડે ભાગાલ છે એક વડે ભાગાલ છે ભાગાકાર કરવાનો છે એટલે તમારો જવાબ આવશે અહીંયા 195 તમારે શેષ વધશે નહીં એટલે અહીં લખવી આપણે અહીં અંતિમ શૂન્યતર શેષ કહે છે 196 છે। તો એનો ગુસ્સા 38,220,196=196 તમારે આનો ભાગાકાર કરવાનો છે ભાગાકાર કરશો એટલે તમારી શેષ વચ્ચે જીરો બરાબર છે। ઉપર જે તમારા બધા એ તમારો હતો ભાગફળ હતો આ જે ભાગફળ ક્યાં જશે અહીંયા જશે બરાબર છે। આ ભાગફળ ક્યાં આવશે અહીંયા આવશે એટલે કે તમારો ગુસ્સા આવશે 196 બરાબર છે। એટલે કે અહીં લખીને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારો વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વિદ્યાર્થી।